अकोटा विस्तार में आज रोज पारसी 11 खाते गरवी गुजरात तरफ थी क्राफ्ट एक्सिबिशन कार्यक्रम राखवामां आव्यो हतो। अकोटा विस्तार में आज रोज पारसी 11 खाते गरवी गुजरात तेमज मिनिस्ट्री ऑफ टेक्सटाइल तरफ थी क्राफ्ट एक्सिबिशन राखवामां आव्यु हतु, जेमा 100 जेटला कारीगरों द्वारा आयोजन करवामां आव्यु हतु, जेमा हेन्डक्राफ्ट एटले के हाथ थी बनावेल वस्तुओनु प्रदर्शन राखवामां आव्यु हतु। आज पारसी 11 खाते अकोटा में गरवी गुजरात अने गरवी गुजरात तरफथी खास करीने टेक्सटाइल ऑफ मिनिस्ट्री ऑफ टेक्सटाइल एना तरफथी अहीं क्राफ्टनुं एक्जिबिशन राखवामां आव्युं छे। क्राफ्ट बजार तरीके पारसी 11માં दर वक्ते एमनुं आयोजन होय छे अने 80 कारीगर जे छे 100 जेटला 80 कारीगर तरफथी अहीं एक आयोजन करवामां आव्युं छे। अलग अलग क्राफ्ट एटले आम कहेवाय तो हेन्डीक्राफ्टथी बनावेली वस्तुओनुं प्रदर्शनी अहीं राखवामां आव्युं छे अने माटीने बनावाना मूर्तिओ होय के આપણી જે પટોલા પાટણની પટોલા છે એના સિવાયનું અલગ અલગ જે વસ્તુ જ્યારે આપણે ક્યારેક જોઈ ના હોય હાથથી જ કારીગરી બનતી હોય ને મશીન ઉપર ના બને એવી રીતે આનું એનું અહીંયા એક આર્ટનું કલ્ચર અને એના સિવાયની બનાવેલી વસ્તુઓ અને શોલ હોય કે સાડીઓ હોય એની પ્રદર્શની અહીંયા રાખવામાં આવી છે। કોરોના પછીની આ પહેલી કારીગરી માટે જે ઇકોનોમિકલી એ થોડા પાછળ પડ્યા હતા એમના માટે મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ અને ગરવી ગુજરાતે જે પ્લાનિંગ કર્યું છે એના માટે હું એમને અભિનંદન આપું છું આખી ટીમને અને ખાસ કરીને જેટલા પણ 100 કારીગરો અહીંયા આવ્યા છે। આજથી તારીખ 10 દિવસ માટે આ એક્ઝિબિશન અહીંયા પારસી 11 ખાતે 31 તારીખ સુધી રહેવાનું છે। આપ સૌ નગરજનોને હું અપીલ કરું છું કે આપ આવો અને કારીગરીને પણ મદદરૂપ થાઓ અને જે કંઈ આપણે આપણું જે ઇન્ડિયન આર્ટ છે ઇન્ડિયન કલ્ચર છે અને ઇન્ડિયન આર્ટ છે એના માટે અને કચ્છથી પણ ઘણા બધા કારીગરો અહીંયા આવ્યા છે એમને પણ સાડીઓ વગેરે બધી મૂકી છે, આપ એનો લાભ લો અને એમને ઇકોનોમિકલી સપોર્ટ કરો। જય જય ગરવી ગુજરાત, ભારતમાં।